हेलो फ्रेंड्स, आपणे ऑर्गेनिक केमिस्ट्रीमां लास्ट लेक्चरमां कार्बनिक संयोजनोनું નિરૂપણ જોઈ ગયા હતા કે એના અલગ અલગ પ્રકારના જે બંધારણો હતા તો એ બંધારણો વિશેની આપણે ચર્ચા કરી ગયા હતા. તો એમાં અલગ અલગ પ્રકારના જે સૂત્રો હતા, જેમ કે આણ્વીય સૂત્ર હતું, એનું બંધ રેખા બંધારણ હતું, ત્યાર પછી એનું બંધારણીય સૂત્ર હતું, જે છે કે સંપૂર્ણ બંધારણ અને સંગણિત બંધારણ. તો આવી રીતે અલગ અલગ પ્રકારના જે છે કે બંધારણ આપણે એક જ સંયોજનના આધારે આપણે બનાવ્યા હતા. હવે એના રિલેટેડ જે છે કે અલગ અલગ પ્રકારના કોયડા અહીંયાથી આપેલા છે, તો આપણે એ અહીંયા આગળથી જોઈશું. તો પ્રથમ આપણે અહીંયા આગળથી છે કોયડા નંબર 12.4. નીચે દર્શાવેલા સંગણિત બંધારણીય સૂત્રોને સંપૂર્ણ બંધારણના સૂત્રમાં લખો. હવે અહીંયા આગળથી જે બંધારણીય સૂત્ર આપેલું છે એને આપણે અહીંયા આગળથી સંપૂર્ણ બંધારણની અંદર દર્શાવવાનું છે. તો પ્રથમ આપણો જે સંયોજન છે CH3 CH2 CO CH2 CH3, તો આપણી જોડે એક આ બંધારણ છે અને બીજું બંધારણ છે આપણી જોડે બીમાં CH3 CH ડબલ બોન્ડ CH CH2 3 CH3. તો આ રીતના આપણને અહીંયા આગળથી બંધારણ આપેલા છે. તો આ આપણો અહીંયા આગળથી જે છે કે સંગણિત બંધારણ છે. આ સંગણિત બંધારણને આપણે અહીંયા આગળથી સંપૂર્ણ બંધારણમાં લખવાનું છે. તો આ સંગણિત બંધારણને સંપૂર્ણ બંધારણમાં લખવા માટે આપણે અહીંયા આગળથી જેટલા કાર્બન છે એટલે પહેલા કાર્બન લખી દઈએ. તો 1 2 3 4 અને 5, તો 5 કાર્બન આપણે અહીંથી લખી દઈએ. પહેલા કાર્બન ઉપર કેટલા હાઇડ્રોજન પ્રેઝન્ટ છે? તો 3 હાઇડ્રોજન પ્રેઝન્ટ છે. આ બધાની વચ્ચે સિંગલ બોન્ડ પ્રેઝન્ટ છે. બીજાની ઉપર 2 હાઇડ્રોજન, ત્રીજામાં ડબલ બોન્ડ O આવશે, ચોથાની અંદર 2 હાઇડ્રોજન અને આની અંદર 3 હાઇડ્રોજન. તો આ રીતે આપણો અહીંયા આગળથી એનું સંપૂર્ણ બંધારણ થાય. આના ઉપરથી જો આપણે અહીંયા આગળથી આ જે આખું જે સંયોજન છે તો આનું બંધારણીય સૂત્ર કહી શકાય આને, અને આને જો હજી બી સંગણિતમાં આપણે લખવું હોય તો આ રીતે લખી શકાય કે C2H5 twice CO. તો આને સંગણિતમાં આ રીતે લખી શકાય C2H5 twice CO. તો આનો મતલબ શું થયો કે C2H5 એટલે મતલબ કે CH3CH2 થઈ ગયો. તો C2H5 નો મતલબ CH3CH2 ના કેટલા મોલ? 2 મોલ. તો આ CO જોડે 2 મોલ CH3CH2 અહીંથી જોડાયેલા છે. તો આ એનો સંગણિત બંધારણ થઈ ગયું. તો આ રીતે સંપૂર્ણ બંધારણ છે, આ બંધારણ સૂત્ર છે, આ એનું સંગણિત બંધારણ છે. હવે આ જ રીતે આપણે આ સંયોજનનું આપણે બંધ રેખા બંધારણ બનાવવું હોય તો આ રીતે આપણે એનું બનાવી શકાય. તો ડબલ બોન્ડ O, તો 1 2 3 4 5, તો આ બંધ રેખા બંધારણ જે છે કે આ રીતે બની શકે. એવી જ રીતે એનું આણ્વીય સૂત્ર ગણવું હોય તો ટોટલ કાર્બનની સંખ્યા કેટલી છે? 5. હાઇડ્રોજનની સંખ્યા 3 6 7 8 9 10 અને 1, ઓક્સિજન. તો આ એનું આણ્વીય સૂત્ર થઈ ગયું. તો આવી રીતે બધા સૂત્રો આપણે બનાવી શકીએ છીએ, પરંતુ આપણને ક્વેશ્ચનમાં ફક્ત સંપૂર્ણ કીધું છે. તો ક્વેશ્ચનમાં જે કીધું હોય પ્રમાણે બનાવવાનું છે, પણ આ તો જસ્ટ પ્રેક્ટિસ માટે તમને આ બધા બંધારણ મેં તમને કરાવ્યા. એવી જ રીતે આપણે આ જે સંયોજન છે તો એ સંયોજન માટે આપણે અહીંયાથી સંપૂર્ણ બંધારણ પહેલા બનાવીએ. તો પ્રથમ ઉપર CH3 છે, બીજામાં CH છે, એની બાજુમાં ડબલ બોન્ડ CH, એની બાજુમાં CH2 ના કેટલા મોલ? 3 છે. તો અહીંયાથી 3 CH2 છે, તો આ 3 CH2 અહીંથી પ્રેઝન્ટ થઈ ગયા. એની બાજુમાં 1 CH3 છે. તો આ રીતે આખું જે છે કે એનું સંપૂર્ણ બંધારણ અહીંથી છૂટું પડે છે. હવે આ જે છે આપણને સંગણિત બંધારણ જ આપેલું છે, હવે એના આધારે જે છે કે આપણે આ સંપૂર્ણ બંધારણ બનાવ્યું. હવે આ સંપૂર્ણ બંધારણને આધારે આપણે અહીંથી ટોટલ કાર્બન ગણી લઈએ તો 1 2 3 4 5 6 7, બધાને હું નંબર આપી દઉં 5 6 અને 7. તો 7 કાર્બનની આપણે અહીંયા આગળથી રેખા આપણે બનાવી શકાય. તો 1 2 3 4 5 6 એન્ડ 7, તો આ 7 કાર્બન થઈ ગયા. તો આ 1 થી આપણે ચાલુ કરીએ 1 2 3 4 5 6 એન્ડ 7, અને બીજા અને ત્રીજા વચ્ચે શું છે? ડબલ બોન્ડ. તો બીજા અને ત્રીજા વચ્ચે ડબલ બોન્ડ થઈ ગયા. તો આ તમારું થઈ ગયું બંધ રેખા બંધારણ. એવી જ રીતે આનું આપણે આણ્વીય સૂત્ર ગણવું હોય તો ટોટલ કાર્બનની સંખ્યા કેટલી આવી? 7. હાઇડ્રોજન ગણો 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14, તો ટોટલ 14 હાઇડ્રોજન છે. તો આ એનું આણ્વીય સૂત્ર થાય. તો આ રીતે જે છે કે આ બંને સંયોજનો માટે આપણે લખી શકીએ છીએ.
આપણે લખવાનું અહીંથી ક્વેશ્ચનમાં ખાલી સંપૂર્ણ હતું, પરંતુ આપણે પ્રેક્ટિસ માટે બધા દર્શાવ્યા છે. ત્યાર પછી 12.5 છે, નીચે દર્શાવેલા સંયોજનો ના સંગણિત બંધારણ સૂત્રો બંધ રેખા લખો. તો અહીંયાથી સંગણિત સૂત્રો અને બંધ રેખા સૂત્રો આપણે લખવાના છે. તો પહેલો જે સંયોજન છે HO CH2 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 CH CH3 તો આપણને અહીંયા આગળથી 12.5 માં નીચે દર્શાવેલા સંયોજનોના સંગણિત બંધારણીય સૂત્રો અને બંધ રેખા સૂત્રો લખવાના કીધા છે. તો આપણી જોડે અહીંયા આગળથી આ જે બંધારણીય સૂત્ર આપણને આપેલા છે. હવે આ પહેલા તો બંધારણીય સૂત્રને આપણે જો અહીંયા આગળથી ઓપન કરી નાખીએ અને સંપૂર્ણ બસ સ્ટ્રક્ચરમાં રૂપાંતર કરીએ પહેલા, તો સંપૂર્ણમાં રૂપાંતર કરીએ તો અહીંથી કાર્બનથી સ્ટાર્ટ કરીએ તો આ કાર્બન જોડે અહીંયાથી શું છે, કોએચ છે અને બે હાઇડ્રોજન, પછી એની બાજુમાં CH2, એની બાજુમાં CH2, એની બાજુમાં એક H અને એ H આ કાર્બન જોડે એક CH3, આ કૌંસનો મતલબ શું થયો કે એની જોડે એક CH3 છે. પછી આ કાર્બનની બાજુમાં આ કાર્બન કહી શકાય અને એ કાર્બન જોડેથી એક H અને એની જોડે એક CH3, આની જોડે એક CH3 અને બીજો CH3 અહીંયા છે. તો આ રીતનો અહીંયા આગળથી આ સૂત્ર છે. હવે આ જે સૂત્ર છે તો એના આધારે આપણે જો આનું સંગણિત બંધારણ બનાવવું હોય તો આપણી જોડે અહીંયા આગળથી શું છે, એક OH છે અને આ OH જોડેથી CH2 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 ત્રણ CH2 એથી પ્રેઝન્ટ છે, તો CH2 ટ્વાઇસ લખી શકાય. તો CH2 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 ત્રણ CH2 એથી પ્રેઝન્ટ થઈ ગયા. ત્યારબાદ એની જોડે કોણ છે, તો એની જોડે એક CH CH3 CH CH3 છે. ત્યારબાદ એની બાજુમાં CH અને એ CH જોડે કેટલા CH3 છે, તો બે CH3 છે. તો આ રીતે જે છે કે એનું આપણે અહીંયા આગળથી સંગણિત બંધારણ જે છે કે લખી શકાય છે. તો આ એનું સંગણિત બંધારણ થઈ ગયું. ત્યારબાદ આપણે અહીંયાથી બંધ રેખા બંધારણ બનાવો તો કેટલા કાર્બન છે, 1 2 3 4 5 અને 6 સળંગ કાર્બન આપણે લઈ લઈએ છીએ. તો સળંગ આપણી જોડે 6 કાર્બન પ્રેઝન્ટ છે, તો 1 2 3 4 5 એન્ડ 6. હવે આપણે જોઈએ તો 6 કાર્બનમાં પહેલા કાર્બન ઉપર કોણ હતું, અહીંયા આગળ OH, તો OH છે તો આપણે OH અહીંયા આગળ આ રીતે લખવું પડશે. તો હવે આ કાર્બન છે અહીંથી સ્ટાર્ટ થાય અને કાર્બન જોડે કોણ છે, OH, બાકીના અહીંયાથી CH2 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 પછી આપણે નંબર આપી દઈએ 1 2 3 4 5 6. તો 1 ઉપર OH આવી ગયો, પછી 4 ઉપર એક CH3 પ્રેઝન્ટ છે, તો 4 નંબરના કાર્બન ઉપર એક CH3 એટલે આપણે આ રીતે લખી શકાય, અને 5 નંબરના કાર્બન ઉપર એક CH3 તો આ રીતે લખી શકાય. તો અહીંયા આગળથી આ રીતનું એનું બંધારણ થઈ જશે. તો આનું બંધ રેખા બંધારણ થશે. એવી જ રીતે તમે એનું આણ્વીય સૂત્ર ગણવા ચાહો તો આણ્વીય સૂત્ર એના કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજન ગણીને અહીંયા આગળ તેનું આણ્વીય સૂત્ર લખી શકાય છે. ત્યારબાદ આપણે અહીંયા આગળથી જોઈએ તો આનું સંપૂર્ણ બંધારણ, તો આ બંધારણ સૂત્ર છે એ રીતનું જ એનું સંપૂર્ણ બંધારણ આવશે. અહીંયા આગળથી CH C ત્રિપલ બોન્ડેડ OH આ એનું સંપૂર્ણ બંધારણ થઈ ગયું. હવે આનો જે છે કે આપણે બંધ રેખા બંધારણ બનાવવું હોય તો ટોટલ કાર્બન કેટલા, 1 2 અને 3, તો 3 કાર્બન અહીંથી પ્રેઝન્ટ છે, તો આ 1 2 અને 3 અને પહેલા ઉપર જે છે કે અહીંથી ત્રિપલ બોન્ડ N છે, સોરી, તો અહીંયા આગળથી ધારો કે આ કાર્બન છે અને આ sp સંકરણ વાળો છે, એટલે આપણે અહીંથી ત્રિપલ બોન્ડ N આ રીતે લખવું પડશે, ત્રિપલ બોન્ડ N, અને આની જોડે કોણ આવશે, OH. તો 1 2 એન્ડ 3, તો 3 કાર્બન થઈ ગયા અને એના જોડે CN CN અને આની જોડે કોણ આવશે, બીજા કાર્બન ઉપર OH. તો આ રીતનું એનું જે છે કે બંધારણ આપણને જોવા મળશે. તો આ રીતનું એનું જે છે કે આપણને એનું સંબંધ બંધ રેખા બંધારણ જોવા મળે છે. સંગણિત બંધારણ કરીએ છીએ તો આ કાર્બન જોડે, એટલે મતલબ કે CH જોડે એક OH છે,
આ કાર્બન જોડે OH છે અને આ કાર્બન જોડે બે CN છે તો CN ના બે માં તો આ એનું સંઘનિત બંધારણ થશે તો આવી રીતે સંઘનિત બંધારણ અને એનું જે છે કે બંધ રેખા બંધારણ તમે અહીંથી બનાવી શકાય છે તો આ બંને બંધારણ આ રીતે અહીંથી લખી શકાય છે અથવા તમે જો આ ટ્રિપલ બોન્ડ ના બતાવવા માંગતા હોય અહીંયા આગળ તો અહીંયા આગળથી CN આ રીતે ભી લખી શકાય છે કે અહીંયા આગળથી CN CN અને અહીંયા આગળ હોય છે આ રીતે ભી લખી શકાય ને આ રીતે ભી લખી શકાય બંનેમાંથી જે રીતે તમને યોગ્ય લાગે તે રીતે આપણે અહીંયા આગળથી લખી શકીએ બંધ દર્શાવવા હોય તો દર્શાવી શકાય ના દર્શાવવા હોય તો એને CN તરીકે લખી શકાય છે એના પછી છે 12.6 નીચે દર્શાવેલા બંધ રેખા સૂત્રને કાર્બન અને હાઇડ્રોજન સહિત બધા પરમાણુ દર્શાવી વિસ્તરિત સ્વરૂપે લખો એટલે મતલબ કે સંપૂર્ણ બંધારણ લખવાનું કીધું છે આપણને તો એના માટે આપણો જે પહેલો સંયોજન છે એ ત્યાર પછી આપણી જોડે છે બી તો A અને B આપણી જોડે અહીંથી પ્રેઝન્ટ છે હવે આના આધારે આપણે આનું સંપૂર્ણ બંધારણ બનાવવું હોય તો અહીં આગળથી કે દરેક વળાંક આગળ આપણે શું સમજવાના છે કાર્બન મૂકવાના છે તો દરેક જગ્યાએ આપણે પહેલા કાર્બન મૂકી દઈએ તો આ 6 કાર્બન થઈ ગયા એનું જે છે કે જોડાણ આ બીજા કાર્બન જોડે અને અહીં આગળ એક કાર્બન તો આ રીતનું બંધારણ છે હવે સંયોજકતા જેટલી ખૂટે એટલા શું મૂકી દેવાના હાઇડ્રોજન તો ચલો અહીંયા કેટલા હાઇડ્રોજન આવશે બે આની જોડે બે હાઇડ્રોજન દરેક જોડે અહીંયાથી કેટલા હાઇડ્રોજન આવશે બે બે કેમ કે બધામાં સિંગલ બોન્ડ છે હવે આની જોડે એક જ હાઇડ્રોજન આવશે તો અહીંયા એક બે ત્રણ બંધ બની ગયેલા છે આમાં બી ત્રણ બંધ બની ગયેલા છે તો એક જ હાઇડ્રોજન આવશે આમાં ત્રણ હાઇડ્રોજન આની અંદર ત્રણ હાઇડ્રોજન તો આ એનું જે છે કે સંપૂર્ણ બંધારણ આપણને જોવા મળે છે તો આ રીતે આપણે એનું સંપૂર્ણ બંધારણ દર્શાવવાનું કીધું છે તો આ રીતે આખા સંયોજનનું સંપૂર્ણ બંધારણ આ રીતે આપણે અહીંથી લખી શકાય છે હવે જો આપણે આનું સંઘનિત બંધારણ કરવું હોય તો સંઘનિત બંધારણ કરવા માટે આ આખા જે કાર્બનની ટોટલ સંખ્યા કેટલી છે તો 6 કાર્બન છે તો C6 અને હાઇડ્રોજન કેટલા છે તો આપણે અહીંયાથી ગણી છે 2 ને 4 5 6 7 8 9 10 ને 11 તો 11 તો C6H11 છે એ આખું જે સાયક્લો રચના છે કોની સાથે જોડાયેલું છે આ કાર્બન સાથે તો CH જોડે જોડાયેલું છે અને એ CH જોડે બીજું શું જોડાયેલું છે તો બે CH3 જોડાયેલા છે તો CH3 ના બે મોલ તો મતલબ આ કાર્બન જોડે બે CH3 જોડાયેલા છે અને એક બાજુ કોણ જોડાયેલું છે તો આખી સાયક્લો રિંગ જોડાયેલી છે સાયક્લો હેક્ઝેનની રિંગ જોડાયેલી છે તો આ સાયક્લો હેક્ઝેનની રિંગ જોડાયેલી છે તો એ રીતે આપણે લખી શકાય તો આ બંધ રેખા બંધારણ થઈ ગયું આ એનું સંપૂર્ણ બંધારણ થઈ ગયું અને આ એનું સંઘનિત બંધારણ થઈ ગયું તો આ રીતે એનું સંઘનિત બંધારણ લખી શકાય ત્યારબાદ બંધારણ સૂત્ર લખો તો CH2 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 કરીને તમે અહીંથી લખી શકો છો તો કે અહીંયા આગળથી CH2 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 CH અને CH CH3 CH3 આ બંધારણ સૂત્ર થઈ ગયું તો આ રીતે તમે એને લખી શકો અને એના આધારે કાર્બન હાઇડ્રોજન ગણીને એના હાઇડ્રોજન જે છે કે આણ્વીય સૂત્ર પણ આપણે અહીંથી લખી શકાય છે ત્યારબાદ આપણે વાત કરીએ અહીંયા આગળથી જે બીજો સંયોજન છે તો કાર્બનનો નંબર આપી દઈએ 1 2 3 4 5 6 7 અને 8 તો ટોટલ 8 કાર્બન છે અને અહીંથી બધાની ઉપર અહીંથી હાઇડ્રોજન મૂકી દો ચાર સંયોજકતાને આધારે બધે હાઇડ્રોજન મૂકી દો તો 8 હાઇડ્રોજન અહીંયા આગળથી ટોટલ જે છે કે 8 કાર્બન ઉપર બધે હાઇડ્રોજન મૂકી શકાય આ રીતે તો આ રીતનો આખો એનું સૂત્ર થઈ જશે હવે આના આધારે જે છે કે આપણે આનું બંધારણીય સૂત્ર લખીએ તો CH3 CH2 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 then CH3 તો 8 કાર્બન આ રીતે લખાશે આણ્વીય સૂત્રનો લખીએ તો CH3 CH3 CH2 ના કેટલા છે 1 2 3 4 5 6 અને CH3
तो आ रीते जे छे के आनु संघनित बंधारण आपणे लखी शकाय छे। तो एनो जे छे के बंध रेखा बंधारण, आ एनु संपूर्ण बंधारण, आ एनु बंधारणीय सूत्र अने आ एनो जे छे के संघनित बंधारण। तो आ रीते एनु लखी शकाय। हजी जे छे के आ क्वेश्चन मां हजी बीजा बे संयोजन छे, तो बीजा बे संयोजन જોઈ લઈએ। બીજા બે સંયોજન આપણી જોડે અહીંયા આગળથી પ્રેઝન્ટ છે આ રીતે। હવે આપણે આનો જે સંપૂર્ણ બંધારણ બનાવે તો આ કાર્બન છે, આ ત્રણ હાઇડ્રોજન, અહીંયા આગળ એક કાર્બન આવે, અહીંયા આગળ એક કાર્બન, આની જોડે એક કાર્બન ઉપર OH અને બાજુમાં એક કાર્બન, બાકી બચી સંયોજકતા હાઇડ્રોજન, આમાં એક હાઇડ્રોજન, આની ચાર સંયોજકતા પૂરી થઈ ગઈ, આમાં બે હાઇડ્રોજન, આમાં એક હાઇડ્રોજન અને આની અંદર ત્રણ હાઇડ્રોજન। તો આ એનું સંપૂર્ણ બંધારણ આ રીતે લખી શકાય। तो आ संपूर्ण बंधारण थई गयुं। बंधारणीय सूत्र लखो होय तो CH ट्रिपल बॉन्ड सी सी एच टू सी एच ओ एच त्यारबाद सी एच थ्री। तो आ रीतनु एनुं सूत्र थई शके के। त्यार पछी एनुं संघनित बंधारण लखो होय तो संघनित बंधारणनी अंदर अहींया आगळथी सी एच ट्रिपल बॉन्ड सी सी एच टू सी एच ओ एच सी एच थ्री। तो आ रीते एनो जे छे के संघनित बंधारण आपणे लखाय। तो संघनित बंधारणमां बंध लखवानुं ट्रिपल बॉन्ड सी, तो आ एनो संघनित बंधारण थई गयुं। तो एना पछी एनो कार्बन अने हाइड्रोजननी संख्या गणीने एनो आणविक सूत्र लखी शकाय। एवी ज रीते आपणे अहींया आगळथी करीए तो अहींया आगळथी दरेक जग्याए आपणे एक एक कार्बन मूकी दईए, जेटला वळाण छे त्यां दरेक जग्याए आपणे शुं मूकी दो, कार्बन मूकी दो, बाकी बची संयोजकता त्यां आगळ शुं हशे हाइड्रोजन। तो बाकी बचेली संयोजकता में हाइड्रोजन मूकी दो, आमां त्रण संयोजकता थई गईली छे तो चौथी संयोजकता हाइड्रोजन मूकी दो। आ रीतनुं थई जशे आखुं एनुं सूत्र बनावीए तो सी एच थ्री एनी बाजुमां सी एच अने ए सी एच जोड़े एक सी एच थ्री, त्यारबाद अहींया आगळ सी एच अने आ सी एच जोड़े एक सी एच थ्री અને એની બાજુમાં બીજો CH3। તો આ એનું જે છે કે બંધારણીય સૂત્ર થઈ ગયું। બંધ રેખા બંધારણ આપણને આપેલું છે, સંપૂર્ણ બંધારણ બનાવી દીધું અને આપણું એનું જે છે કે બંધારણીય સૂત્ર, સંઘનિત બનાવવું છે તો અહીંયા આગળ આ જે છે કે CH જોડે કેટલા CH3 પ્રેઝન્ટ છે તો બે CH3 પ્રેઝન્ટ છે, અને આ CH જોડે કેટલા CH3 પ્રેઝન્ટ છે તો બે CH3 પ્રેઝન્ટ છે। તો આ રીતે એનું જે છે કે આપણે એનું સંઘનિત બંધારણ લખી શકાય, અને એવી જ રીતે કાર્બનની સંખ્યા કાર્બન હાઇડ્રોજન ગણીને તેનું આણ્વીય સૂત્ર પણ આપણે અહીંથી બનાવી શકાય છે। તો આ રીતે જે છે કે આ બધા સંયોજનો આપણે અહીંથી સોલ્વ કરી શકાય છે। તો આ બધા જે છે કે આવી રીતે બધા અલગ અલગ પ્રકારના સંયોજનોને આધારે તમને આગળ જતા આ બધા ક્વેશ્ચનો બહુ જ કામ લાગશે। ઓકે, એના પછી છે કાર્બનિક અણુઓનું ત્રિપરિમાણીય નિરૂપણ। હવે કોઈ બી કાર્બનિક સંયોજન છે અને એ કાર્બનિક સંયોજનનું તમારે ત્રિપરિમાણીય નિરૂપણ કરવું છે, તો એ ત્રિપરિમાણીય નિરૂપણ જે છે કે એ કરવા માટેની આપણે અહીંયાથી એક અલગ પદ્ધતિ છે। હવે આપણી જોડે જે છે કે થ્રીડી તો આપણી જોડે આપણે નોટબુકમાં બનાવી ના શકીએ, તો નોટબુકમાં એને થ્રીડી ફોર્મમાં આપણે બતાવવું હોય તો થ્રી ડાયમેન્શનમાં લઈ જવું હોય ત્રિપરિમાણીય નિરૂપણમાં, તો એ વખતે એ દર્શાવવા માટેના અલગ અલગ જે છે કે સ્ટેપ છે। આપણે કોઈ બી બંધ બતાવો છે અને એ થ્રીડીમાં બતાવો છે તો કઈ રીતે બતાવી શકાય, તો એના માટે આપણે જે કે થ્રી ડાયમેન્શનમાં આપણે કોઈ બી સ્ટ્રક્ચરને બતાવવું છે તો એના માટે જ્યારે બી આપણે કોઈ બી પ્લેનરમાં હોય એટલે કે સમતલમાં હોય, સમતલમાં કોઈ બંધ બતાવવો હોય તો સ્ટ્રેટ લાઇનથી આપણે સમતલમાં બંધ બતાવીએ છીએ, ત્યાર પછી અહીંયા આગળથી સમતલની બહારની બાજુ એટલે કે આપણી તરફ, સમતલની બહારની તરફ એટલે કે આપણી તરફ આવતો હોય બંધ એટલે કે બંદરની બહારની બાજુ આવતો હોય તો એને ડાર્ક લાઇનથી દર્શાવવામાં આવે, એ રીતે ટ્રાયંગલની ડાર્ક લાઇનથી આવી રીતે દર્શાવવામાં આવે છે સમતલની બહારની તરફ, તો આ રીતે આવો ડાર્ક બંધ બનાવવામાં આવે, અને સમતલની સમતલથી દૂર જતો હોય
तो समतल थी दूर जाता है समतल नी अंदर नी तरफ इलेके आप अपना थी दूर जाता है तो अपना थी दूर नी बाजू इलेके पाछड़ नी बाजू जाता है तो आ अपनी तरफ आवतो है आ अपनी पाछड़ जातो है यूं लखी सकता है तो अपनी पाछड़ तो पाछड़ नी तरफ जातो है तो ए बंद ने अपने यहाँ आगे थी डॉटेड लाइन थी आ रीते दर्शाइए छे આવી રીતે ડોટેડ લાઇન થી એને દર્શાવવામાં આવતો હોય છે તો એક બંધ ને જે છે કે ડાર્ક લાઇન થી દર્શાવ્યો છે અને એક ને જે છે કે આપણે ડોટેડ લાઇન થી દર્શાવ્યો છે અને બીજા ત્રીજો જે છે કે સમતલ માં હોય તેને આવી રીતે સ્ટ્રેટ લાઇન થી દર્શાવવામાં આવે છે તો જેમ કે આપણી જોડે અહીંયા આગળ થી આપણને ખબર છે કે SP3 સંકરણ થાય છે તો SP3 સંકરણ ને આધારે આપણે જે મિથેન નું બંધારણ છે તો મિથેન ની અંદર ટોટલ જે છે કે ચાર અહીંયા આગળ થી હાઇડ્રોજન રહેલા હોય आज चार हाइड्रोजन रहेला छे तो ए यहां अगर sp3 संकरण ने आधारे आकार कयो बनावे छे तो सम चतुष फलकीय હવે આ જે સમચતુષ્ફલકીય આકાર છે દરેકના ખૂણો કેટલો છે 109.5 ડિગ્રી છે પરંતુ આ બધે બધા હાઇડ્રોજન આ રીતે એક સમતલમાં થોડી ગોઠવાયેલા છે આમ ત્રણ એંગલમાં ગોઠવાયેલા છે જેમ કે આપણે અહીંયા આગળથી એને જુઓ હોય સ્ટ્રક્ચરને તો આ રીતનું એનું સ્ટ્રક્ચર છે કે જેના અહીંયા આગળથી આ ત્રણ પોઈન્ટ છે અને અહીંયા આગળ નીચેના ત્રણ હાઇડ્રોજન આ ઉપરનો એક હાઇડ્રોજન વચ્ચે કાર્બન છે હવે આ જે આખું સ્ટ્રક્ચર છે એ આપણું સમચતુષ્ફલકીય આકારનું છે હવે આ જે સમચતુષ્ફલકીય આકારનું જે સ્ટ્રક્ચર છે તો આ સ્ટ્રક્ચર ની અંદર મારે દર્શાવવું છે તો એ સ્ટ્રક્ચર ની અંદર જોઈ શકાય કે આ બંનેને હું એક સમતલમાં રાખું એટલે કે આ એક સમતલ થઈ ગયું અને એ સમતલને આધારે તો એક બહારની બાજુ આવે આ સમતલની કઈ બાજુ આવે છે આ પરમાણુ તો બહારની બાજુ આ પરમાણુ ક્યાં જાય છે તો સમતલની પાછળની બાજુ જાય છે તો આપણે કોઈ બી એક સમતલ વિચારી લઈએ કે ધારો કે આ જે CH4 નું જે સ્ટ્રક્ચર છે એની અંદર આપણે અહીંયા આગળથી એક આ સમતલ લઈ લઈએ તો આ બે હાઇડ્રોજન છે એક સમતલમાં આવી જાય એટલે આ સમતલમાં આવી જાય અને આ હાઇડ્રોજન ક્યાં આવે છે સમતલની બહારની બાજુ અને આયરો હાઇડ્રોજન ક્યાં જાય છે તો સમતલની પાછળની બાજુ તો એ રીતનું આપણે જે આખું સ્ટ્રક્ચર બનાવવું છે તો એના આધારે 3D માં જો સ્ટ્રક્ચર બનાવવું છે તો આ હાઇડ્રોજન અહીંયાથી એક સમતલમાં છે આ બાજુનો હાઇડ્રોજન આપણે એક સમતલમાં લીધો તો આ બે હાઇડ્રોજન આપણે સમતલમાં લીધા ત્યાર પછી આપણે એક ડાર્ક લાઇન થી એક હાઇડ્રોજન બતાવીએ છીએ અહીંથી તો ડાર્ક લાઇન થી જે બતાવેલો છે તો મતલબ એ કઈ બાજુ આવે છે આપણી તરફ આવે છે સમતલની બહારની તરફ આવે છે અને બીજો જે છે કે આપણે આ રીતે ડોટેડ લાઇન થી દર્શાવી દઈએ છીએ તો ડોટેડ લાઇન થી જે દર્શાવેલો છે એ ક્યાં જાય છે તો સમતલની પાછળની તરફ જાય છે તો જે ડોટેડ લાઇન થી દર્શાવવામાં આવે છે તો આ સ્ટ્રક્ચરમાં જોઈ શકાય કે ડોટેડ લાઇન થી દર્શાવવામાં આવે સમતલની પાછળની બાજુ ધારો કે આ સમતલ તમે હવે અહીંથી જુઓ તો આ સમતલ છે અને આ સમતલની અંદર આ બાજુ આગળનો પરમાણુ અને આ પાછળનો પરમાણુ તો જે આને સમતલને આમ વિચારી લઈએ તો આ તમારી તરફ આવે છે અને આ ક્યાં જાય છે પાછળની તરફ તો આ હાઇડ્રોજનને આપણે કઈ રીતે દર્શાવીશું ડાર્ક લાઇનથી અને આ હાઇડ્રોજનને કઈ રીતે દર્શાવીશું ડોટેડ લાઇનથી અને આ બંને કેવા છે એક જ સમતલમાં છે તો આ રીતનું આખું જે સ્ટ્રક્ચર છે તો એ સ્ટ્રક્ચરમાં તમે જોઈ શકાય કે આ આખો એક સમતલ છે અને આ સમતલમાં બહારની બાજુ છે અને આ અંદરની બાજુ છે તો આ રીતે આપણે સમચતુષ્ફલકીય આકારને આખો જે છે કે દર્શાવી શકાય તો કોઈ બી સ્ટ્રક્ચર તમારે દર્શાવવું છે અને એ સ્ટ્રક્ચરની અંદર તમને આવી ડાર્ક લાઇન દેખાય છે તો મતલબ કે એ તમારી તરફ આવે છે અને ડોટેડ લાઇન દેખાય છે એટલે કે સમતલની તમારી પાછળની બાજુ જાય છે ધારો કે આ બોર્ડ એક સમતલ છે અને આ સમતલની એક બોન્ડ તમારી તરફ આવે છે અને એક બોન્ડ જે છે કે સમતલની પાછળ જાય એટલે કે બોર્ડની પાછળ જાય છે અને બીજા જે બે બંધ છે આવા સાદા એ તમારા બોન્ડના એટલે કે સમતલમાં જ હાજર છે તો આવી રીતે જે છે કે કોઈ બી સંયોજનનું ત્રિપરિમાણીય નેટવર્ક જે છે કે તમે એથી બતાવી શકાય છે તો આ રીતે આખા સ્ટ્રક્ચર જે છે કે તમે કોઈના બી ત્રિપરિમાણીય નેટવર્ક જે છે કે બનાવવા હોય તો આવી રીતે આપણે બનાવી શકતા હોઈએ છીએ એવી જ રીતે જો ધારો કે આપણે અહીંયા આગળથી ઇથેનનું સ્ટ્રક્ચર બનાવવું છે આવી જ રીતે તો આવું જે છે કે આપણે સમતલીય જે આકારને આધારે ઇથેનનું સ્ટ્રક્ચર બનાવીએ તો ઇથેનના સ્ટ્રક્ચરમાં આપણે જે છે કે સી સિંગલ બોન્ડ સી બે કાર્બન છે હવે અહીંયા આગળથી એક એક હાઇડ્રોજન જે છે કે આવી રીતે એક સમતલમાં છે પણ એક જે છે કે આવી રીતે અહીંયાથી ડાર્ક લાઇનથી બતાવેલો છે તો ડાર્ક લાઇનથી બતાવેલો એટલે મતલબ તમારી તરફ આવે છે અને બીજો જે છે કે અહીંયા આગળ આ બાજુ બી એક ડાર્ક લાઇનથી બતાવવામાં આવશે તો આ બે હાઇડ્રોજન તમને ડાર્ક લાઇનથી લખી શકાય એટલે મતલબ આ બે હાઇડ્રોજન તમારી તરફ આવે છે અને બીજા જે હાઇડ્રોજન છે એ પાછળની તરફ જાય છે તો આ હાઇડ્રોજન તમારા પાછળની તરફ જાય છે તો આ એનું 3D સ્ટ્રક્ચર થઈ ગયું
તો એક હાઇડ્રોજન જે છે કે તમારી તરફ આ જે છે કે આ હાઇડ્રોજન કેવો છે સમતલમાં, આ હાઇડ્રોજન કેવો છે સમતલની બહાર તમારી તરફ આવે છે, આ હાઇડ્રોજન કેવો છે સમતલની પાછળની તરફ જાય છે. એટલે આ રીતનો જે ટ્રાયેંગલ શેપ છે, તો આ જે ટ્રાયેંગલ શેપ છે તો આમાં આ ત્રણ હાઇડ્રોજન અહીંયા આગળથી આ રીતે પ્રેઝન્ટ છે, અને આ ત્રણ હાઇડ્રોજનમાં આવે અહીંથી જુઓ આ સમતલમાં છે, આ તમારી તરફ બહારની બાજુ આવે છે અને આ સમતલની પાછળની બાજુ જાય છે. તો આ કાર્બન વચ્ચે છે, તો આખો આ સ્ટ્રક્ચર આપણે આમ વિચારી શકાય. એવી જ રીતે આ કાર્બન અહીંયા આગળ પ્રેઝન્ટ છે, આવી રીતે ખ્યાલ આવ્યો. તો એ જ રીતે આપણે જે છે કે બધા કાર્બન અને હાઇડ્રોજન માટે એવી રીતે લખી શકાય. આવું કોઈ બી સ્ટ્રક્ચર બનાવવું હોય તેમાં ખાસ ધ્યાન રાખવાનું, ડાર્ક લાઇનથી કરેલો તમારી તરફ આવે, ડોટેડ લાઇનથી કરેલો તમારાથી દૂર જાય છે. ઓકે, થેન્ક યુ.